સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મન કી બાતના 100મા એપિસોડ માટે પ્રાંતિજ વોર્ડે વોર્ડ ખાતે કાર્યક્રમ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ કાર્યકરો વોર્ડના સભ્યો રહીશો સાથે કાર્યક્રમ નિહાળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડને લઈને પ્રાંતિજ ખાતે પ્રાંતિજ દરેક વોર્ડમાં લાઈવ કાર્યક્રમ જોવા માટે અને કાર્યક્રમને નિહાળવા માટે વોર્ડના સભ્યો દ્વારા દરેક વોર્ડમાં તથા ભાજપ કાર્યકરો આગેવાનો હોદ્દેદારો દ્વારા પોતપોતાના વોર્ડમાં મન કી બાત કાર્યક્રમને લઈને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ભાજપ કાર્યકરો આગેવાનો દ્વારા પોતપોતાના વિસ્તારમાં ટીવી સ્ક્રીન ઉપર લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો. તો બૂથ નંબર 74 અને વોર્ડ નંબર 6 ઇન્દિરાનગર ખાતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ભાજપ કાર્યકરો વોર્ડના રહીશો સાથે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. તો વોર્ડ 4 ખાતે રાજેશકુમાર રતિલાલ ટેકવાણીના ઘરે પણ મન કી બાત કાર્યક્રમમાં જોવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. તો પ્રાંતિજ નાની ભાગોળ ખાતે બૂથ નંબર 84 ખાતે પ્રવાસી કાર્યકર્તા અને પ્રાંતિજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં 100મા મન કી બાત કાર્યક્રમને આ વિસ્તારના રહીશો, ભાજપ આગેવાનો સહિત રહીશોએ કાર્યક્રમ નિહાળ્યો હતો, જેમાં પૂર્વ પ્રમુખ નીરવભાઈ પરીખ, શહેર પૂર્વ પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ પ્રમુખ દીપકભાઈ કોડિયા, મનોજભાઈ મોદી, પંકજભાઈ મોદી સહિત ભાજપ કાર્યકરો આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રાંતિજ ભાજપ મહિલા મોરચા દ્વારા પણ વોર્ડ નંબર 2 રેલવે સ્ટેશન ખાતે રહેતા જિલ્લા મહિલા મોરચા કારોબારી કોષાધ્યક્ષ ભગવતીબેન સુરેશભાઈ પટેલના ઘરે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. તો આ પ્રસંગે જિલ્લા મોરચા મહામંત્રી લીનાબેન વ્યાસ, સંગઠન મંત્રી વર્ષાબેન સથવાળા, પ્રાંતિજ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ ગીતાબેન પટેલ, પ્રાંતિજ મહિલા મોરચા પ્રમુખ જીજ્ઞાબેન સોની, ઉપપ્રમુખ પદ્માબેન રાવલ, ઉપપ્રમુખ રીતિબેન ભટ્ટ, મહામંત્રી સોનલબેન દેસાઈ, ઉપપ્રમુખ કલાબેન બારોટ સહિત મહિલા મોરચાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.